प्रसाद एटले ईश्वरना आशीर्वाद अने आ आशीर्वाद लेवा भक्तो क्यारेक सैकड़ों किलोमीटर पगपाळा चाले छे तो क्यारेक मानतापुरी करवा बीजा राज्योमांथी आवता होय छे। मां अंबानुं पावन तीर्थ गणातुं अंबाजी आवुं ज आस्थानुं धाम छे पण अहीं छेल्ला त्रण दिवसथी प्रसादने लईने बबाल चाली रही छे। चिक्की नहीं मोहन थाळ ज जोईए तेवी मांग साथे भक्तो लड़ी लेवाना मूडमां जोवा मळी रह्या छे। हृदयमां वसे छे भक्ति तारी, हृदयमां वसे छे शक्ति तारी। भारत धार्मिक आस्था, विश्वास, आध्यात्मिकता, प्रथाओनो देश छे। भारतीयोना जीवनमां धर्मनी महत्ता अपार छे। भारतीयोना हृदयमां धर्मनी साथे जोडायेली परंपराओ पण वसे छे। ईश्वरना आशीर्वाद समा प्रसादनुं महत्व पण ईश्वर जेटलुं ज होय छे। आ प्रसाद साथे पण भक्तो भावनाथी जोडायेला होय छे। અને આ જ પ્રસાદ હાલ શક્તિનું પાવન તીર્થ ગણાતા અંબાજીને લઈને ચર્ચામાં છે। શક્તિનું હૃદય જ્યાં ધબકે છે 51 શક્તિપીઠોમાંનું એક એટલે અંબાજી। અહીં દાયકાઓથી મા અંબાને મોહનથાળનો પ્રસાદ અર્પણ કરાવાય છે અને આશીર્વાદ સમો પ્રસાદ લેવા માય ભક્તો દૂર દૂરથી અંબાજી આવતા હોય છે। પણ પરંપરા પ્રમાણે મોહનથાળને બદલે અચાનક ચિક્કીનો પ્રસાદ શરૂ કરતા માય ભક્તો નારાજ થઈ ગયા। સતત બીજા દિવસે ચિક્કીના પ્રસાદને લઈને નારાજગી જોવા મળી। કોઈક કહી રહ્યું છે કે ધરણા કરીશું તો કોઈક કહી રહ્યું છે જેલમાં પૂરી દો પણ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખો। પ્રસાદમાં મોહનથાળ બંધ થઈ ગયો, એ મોહનથાળ બંધ થવો ન જોઈએ। આ તો તમે નકલી પ્રસાદ આપી રહ્યા છો, ચિક્કીનો પ્રસાદ। ચિક્કી તો લુણાવાડામાં કારખાનું છે, બહુ મળે પૂના લુણાવાડામાં ચિક્કી જ બને છે। ચિક્કી તો દુકાનોમાં પણ મળે છે, ચિક્કીનો પ્રસાદ ના હોવો જોઈએ, મોહનથાળનો પ્રસાદ હોવો જોઈએ। રાજસ્થાનથી આવેલા માય ભક્તે તો મંદિર ગજવ્યું। તેઓ કહી રહ્યા છે કે બાકે બિહારી મંદિર હોય કે રામેશ્વર મંદિર, કેદારનાથ હોય કે તિરુપતિ બાલાજી મંદિર, ક્યાંય દાયકાઓથી પ્રસાદ બદલવામાં નથી આવ્યો તો અહીંયા કેમ? કોઈક મંદિર પ્રશાસન સામે રોષ ઠાલવી રહ્યું છે તો કોઈક પ્રધાનમંત્રીને પત્ર લખી રહ્યું છે। પાલનપુરના મોરિયા ગામના માય ભક્તે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। કરોડો માય ભક્તોની આસ્થા સાથે અંબાજી મંદિર સંકળાયેલું હોવાથી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે। માય ભક્તો પ્રસાદને માં અંબાનું સાક્ષાત સ્વરૂપ માનીને પ્રસાદ લેતા હોય છે। વિશ્વવિખ્યાત શ્રી આરાસુરી અંબાજી માતા મંદિરના અંદર વર્ષો જૂની પરંપરા અને આગવી ઓળખ ધરાવતા મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા બાબતે મેં આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખ્યો છે। મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા અંબાજી પગપાળા જતા સંઘો પણ નારાજ થયા છે। તેમનું કહેવું છે કે પ્રસાદ સાથે લોકોની આસ્થાની સાથે માનતા પણ જોડાયેલ હોય છે। 100થી વધુ વર્ષોથી મોહનથાળનો પ્રસાદ અર્પણ કરાય છે। આ પ્રકારના નિર્ણયથી દર્શનાર્થીઓની લાગણી દુભાય છે। હજી સુધી અમને એવું ધ્યાનમાં નથી આવ્યું કે કોઈ પણ દિવસ એના સ્વાદમાં ક્યાંય ફરક હોય, એટલે દરેક ભક્તોની લાગણી એવી છે કે આ પ્રસાદ માત્ર પ્રસાદ નથી, એની અંદર માં અંબાનું ક્યાંક ને ક્યાંક સ્વરૂપ હાજરા હજુર હોય અને એ પ્રસાદ પોતાના શરીરમાં જવાથી અને એ પ્રસાદનું ગ્રહણ કરવાથી માં અંબાના ખૂબ આશીર્વાદ મળે છે, આવી એક આસ્થા પ્રસાદની સાથે જોડાયેલી છે। આ તરફ જો આવતીકાલ સુધીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો પાલનપુરમાં હિન્દુ સમાજના અનેક સંગઠનો કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરશે। ઘણા ભક્તો પ્રસાદ બદલીને તેમની લાગણી અને આસ્થા સાથે રમત થઈ હોવાની વાત કરી નારાજગી ઠાલવી રહ્યા છે। ભક્તો તેને આસ્થાની લડાઈ ગણાવી રહ્યા છે અને લડી લેવાના મૂડમાં છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। છેલ્લા કેટલાક દિવસોથી શરદી, ખાંસી, ગળામાં તકલીફ અને તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શહેરોની સરકારીથી માંડીને ખાનગી હોસ્પિટલ્સ અને ક્લિનિક્સ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। નિષ્ણાતો આ સ્થિતિને માત્ર સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જ નથી પરંતુ સ્વાઇન ફ્લૂ જેવો H3N2 એટલે કે હોંગકોંગ ફ્લૂનો હોવાનું જણાવી રહ્યા છે। આખરે વધતું જતું વાયરલ ઇન્ફેક્શન છે શું અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને શું એડવાઇઝરી જાહેર કરી છે જોઈશું અહેવાલમાં। મી
મિશ્ર ઋતુના કારણે રોગચાળો વધ્યો છે. ઉધરસ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. વાયરલ ઇન્ફેક્શનનો ચેપ સામાન્ય રીતે 5-7 દિવસ સુધી રહે છે, પરંતુ આ વખતે આ ચેપ દિવસો સુધી બીમાર દર્દીના શરીરને છોડતો નથી. સામાન્ય રીતે થોડા દિવસ દવા લીધા પછી મટી જતી તકલીફો આ વખતે લાંબા સમય સુધી લોકોને પરેશાન કરી રહી છે. જો નિષ્ણાંતોનું માનીએ તો આની પાછળ ઇન્ફ્લુએન્ઝા વાયરસનો એક નવો વેરિયન્ટ જવાબદાર છે. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ઇન્ફ્લુએન્ઝા વાયરસના નવા વેરિયન્ટ H3N2ના ચેપમાં થયેલા વધારાના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ICMRએ ટ્વીટ કરીને પુષ્ટિ કરી છે કે ઇન્ફ્લુએન્ઝા H3N2 એ વર્તમાન વાયરલ ઇન્ફેક્શનનું મુખ્ય કારણ છે. પાછલા 2 મહિનાથી સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શરદી, ખાંસી અને તાવની સમસ્યાવાળા દર્દીઓની સંખ્યામાં 30% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. વેરિયન્ટ H3N2ના ચેપના દર્દીઓમાં તાવ 2-3 દિવસમાં મટી રહ્યો છે, પરંતુ શરદી, ખાંસી લાંબા ગાળા સુધી રહેતી જોવા મળી છે. મોટા ભાગના કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. ખાસ કરીને 90 મિનિટવાળા, બાળકો, સગર્ભા અને વૃદ્ધો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. આ સિવાય પ્રદૂષણ અને કાળજીના અભાવના કારણે પણ ચેપમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, તેમજ ક્રોસ ઇન્ફેક્શનના કારણે પણ વધુ પ્રમાણમાં લોકો આ ચેપનો શિકાર થઈ રહ્યા હોય તેવું બની શકે. અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રદૂષિત હવા પણ એક તંદુરસ્ત શરીરને બીમાર પાડી શકે છે. આ ફ્લૂના જો લક્ષણો જોવામાં આવે તો તાવ આવવો, ખાંસી અને શરદી, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી કે શ્વાસ ફૂલવો, માંસપેશીઓમાં દુખાવો, અચાનક ચક્કર આવવા, કોઈ પણ કામ કરવામાં નિરુત્સાહીપણું, છાતી કે પેટમાં સતત દુખાવો થવો જેવા લક્ષણો દર્દીઓમાં જોવા મળે છે. વધતા જતા વાયરલ ઇન્ફેક્શનના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ એક એડવાઇઝરી જાહેર કરી છે. IMAA એન્ટીબેક્ટેરિયલ દવાઓના ઉપયોગને ટાળવાની સલાહ આપી છે. એન્ટીબાયોટિક દવાના આડેધડ ઉપયોગને બદલે ડોક્ટર પાસે નિદાન કરાવવા પર ભાર મૂક્યો છે. IMAA ડોક્ટરોને પણ દર્દીના લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટીબાયોટિક્સ પ્રિસ્ક્રાઇબ ન કરવા જણાવ્યું છે. IMAA જણાવ્યું છે કે એઝિથ્રોમાઇસિન અને આઇવરમેક્ટિન જેવી એન્ટીબાયોટિક વધુ પ્રમાણમાં લેવાથી લોકોના શરીરમાં પ્રતિકાર પેદા થયો છે, એટલે એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરતા પહેલા એ જોવું પડે છે કે ઇન્ફેક્શન બેક્ટેરિયલ છે કે નહીં. આ સિવાય ભીડભાડ વાળા વિસ્તારોમાં જતી વખતે મોં પર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. લોકોએ હાથને નિયમિતપણે પાણી અને સાબુથી ધોવા, નાક અને મોઢાનો સ્પર્શ ટાળવો, ઉધરસ કે છીંકતી વખતે નાક અને મોંને સારી રીતે ઢાંકવું, શરીરને હાઇડ્રેટ રાખવું, પાણી ઉપરાંત ફળના રસ, અન્ય પીણાનું સેવન વધારવું, તાવની સ્થિતિમાં પેરાસિટામોલનો ઉપયોગ કરવો. છેલ્લા કેટલાક વખતથી વાયરલ કેસીસમાં ખૂબ ઉછાળો જોવા મળ્યો છે, એટલે તાવ, શરદી, ખાંસી, શરીરનો દુખાવો, માથાનો દુખાવો અને ડાયરિયા, આ બધા કેસીસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. અને આમાંથી મોટાભાગના 70-80% કેસો વાયરલ ડિસીઝના છે, એટલે વાયરલ ડિસીઝમાં એન્ટીબાયોટિકનો રોલ બહુ નહિવત અથવા નગણ્યો હોય છે. ત્યારે એન્ટીબાયોટિક આડેધડ લેવાથી તમને કોઈ મોટો ફાયદો થવાનો નથી અને ઉપરથી નુકસાન થવાનું છે. એટલે એન્ટીબાયોટિકનો જ્યુડિશિયલ યુઝ થાય એ ખૂબ જરૂરી છે, કારણ કે નહીં તો ભવિષ્યમાં તમને આ એન્ટીબાયોટિક અસરકારકતા ગુમાવી દે અને તમને નુકસાન કરે એવું બની શકે. એટલા માટે એન્ટીબાયોટિકનો આડેધડ યુઝ એવોઇડ કરવાની સલાહ આપવામાં આવેલી છે. સેમ આની આડઅસર શું થાય? હા, એટલે આમાં એવું છે કે જ્યારે તમે પૂરતા ડોઝમાં એન્ટીબાયોટિક ના લો અથવા પૂરતા પ્રમાણમાં ના લો અથવા અનનેસેસરી લો, તો શું થાય કે તમારા શરીરમાં જ્યારે એન્ટીબાયોટિક મારા સામેના જંતુઓ હોય એની સામેની પ્રતિકારક શક્તિ ડેવલપ કરી લે, એટલે બીજી વાર જ્યારે તમે એન્ટીબાયોટિક જ્યારે જરૂર હોય ત્યારે લો ત્યારે એને અસરકારક ગુમાઈ ચૂકી હોય અને પછી એ બેક્ટેરિયા પર અસર ના કરે. એટલે કોરોના કાળ બાદ લોકોમાં બીમારીઓને લઈને સારી એવી જાગૃતતા આવી છે. સાથે સ્વાઇન ફ્લૂ જેવા H3N2 ફ્લૂએ કોરોનાનો નવો વેરિયન્ટ તો નથી ને એ પ્રકારનો ડર પણ પેસી ગયો છે. જો કે H3N2 ફ્લૂ ઘાતક ન હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું છે, છતાં ચેતો નર સદા સુખી નિયુક્તિ પ્રમાણે કોઈ પણ બીમારીથી સાવચેત રહેવું એ સલાહભર્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કુદરત જ્યારે રૂઠે તો કોઈનું કંઈ જ નથી ચાલતું.
ઉનાળો શરૂ થાય એ પહેલાં જ ગરમીનો પારો હાઈ થઈ જવો અને અચાનક જ વાતાવરણ બદલાઈ જાય અને રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી કમઠાણ સર્જાઈ જાય. છેલ્લા ઘણા સમયથી બદલાયેલી મોસમનું આ પણ અનુમાનિત સ્વરૂપ હતું અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં થયેલી માવઠાની આ મુસીબતે ખેડૂતોને પડતા પર પાટું માર્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની કિસ્મતને પણ ધોઈ નાખી છે. શિયાળુ પાકો પર બેઠો માર બનીને વરસેલા આ વરસાદે અનેક પાકોને મોટું નુકસાન કર્યું છે. સૌથી વધુ હાલાકી એ ખેડૂતને થઈ જેનો શિયાળુ પાક હજુ પણ ખેતરમાં છે અથવા તો એને લણણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ જ વ્યથાને જાણવા સંદેશ ન્યૂઝની ટીમ અમરેલીના ધારી તાલુકાના સુખપર ગામે પહોંચી અને પછી જે જાણ્યું તેમાં ખેડૂતોની મુશ્કેલીનો અંબાર છે. દાણામાં, ઘઉંમાં અને કેરીના બગીચાઓમાં કારણ કે વરસાદની હારવાર વાવાઝોડું પણ હતું, અડધી પોણી કલાક એક ધારો પવન વાયો અને ખેડૂતને બહુ નુકસાની ગઈ છે. આ માલના પૈસા હવે કોઈ વેપારી તો દે જ નહીં કારણ કે કાળા થઈ ગયા છે. સરકારના હાથમાં છે જે કરવું એ યોગ્ય નિર્ણય એ લઈ શકે, બરાબર. આપણે તો કંઈ પૂરા આપે પણ પૂરા તો કદાચ નહીં કરી શકે, પણ થોડુંક વળતર આપે તો ખેડૂતોને રાહત રહે. કાલે વાવાઝોડા જેવો વરસાદ હતો, બહુ અતિ પવન હતો અને તોફાન જેવું હતું, એટલે નુકસાન બધું ખેતી પાકમાં બધું થયું છે. કેરીમાં, કોઈ દાણામાં, ઘઉંમાં અને નુકસાન બહુ થયું છે. અન્ય પાકોમાં એટલે ખેતી પાકમાં બધામાં નુકસાની છે. સણિયા છે, કોઈ દાણા છે, ઘઉં છે અને બધું નુકસાની છે. અત્યારે રવિ પાકનું બધું નુકસાની છે. એક તો વરસાદ થાય ને એટલે દાણા બગડે, ઘઉં બગડે, છીણા બગડે અને આ કેરીની સિઝન એટલે કેરી બગડે. અત્યારે 50-60% જેવું ઓછામાં ઓછું નુકસાન છે, એની કરતાં વધારે હોય તો નાની. કારણ કે ઘઉં પલ્લી ગયા એટલે ધોળા થઈ જાય, ભાવ ન આવે. દાણા બગડ્યા એટલે ભાવ ન આવે. સીણા તો પથારા હોય અને આ 3 વર્ષ જો તડકો શરૂ થાય એટલે મનસે ટપ ટપ તૂટવા, એ હાથમાં ન આવે. આમાં કંઈક સરકાર સમજે તો સારું. આવી સ્થિતિ સાવરકુંડલાના ધજડી અને જીક્યાળી ગામની પણ છે. ખેતરમાં પડેલા પાકના ઢગલા અને એના પર વરસેલા માવઠાના ઘા ખેડૂતોને વ્યથિત કરનાર હતા. સ્વીકારના ધાણા હતા, કાલે વરસાદ આવ્યો એટલે બધું એ ઢગલાને બગલાને ફોળી નાખ્યું અને બધું આડું પડી ગયું અને ધાણા વેરાઈ ગયા. ઉડામાં પવન બહુ હતો અને વરસાદ બહુ હતો, કેટલું નુકસાન છે બધું. હવે એ ધાણા 50% નુકસાન છે. આમાં ધાણા ચાર વીઘાના ઘઉં હતા, હાવ પવન એટલો વરસાદ ને પવન હતા, હાવ જમીન હરહા કરી દીધા ઘઉં. અને આમાં કાંઈ લેવા પણ નથી આમ છે ને, આપણે કોકને દેવાના હોય કે આમાં કેમ દેવાના. હવે સરકાર આપણે સામું કાંઈક જોવે તો આમાં કંઈક સહાય મળે તો સારું કહેવાય સરકારને. ધજડીના ખેડૂતોની આ વ્યથા કોઈ સાંભળે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. અમરેલીના જ ધારીના ગોવિંદપુરા ગામના ખેડૂતો પણ ગોવિંદ ભરોસે છે, કારણ કે આ માવઠાએ આંબાને પણ ખૂબ મોટું નુકસાન કર્યું છે. આંબા પર આવેલી નાની નાની કેરીઓ ખરી પડી છે. ભારે પવનને કારણે અનેક સ્થળો પર આંબાના મોર પણ ખરી પડ્યા છે. સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોની આવી જ પરિસ્થિતિ છે. ખાસ કરીને શિયાળુ પાક જે અત્યારે તૈયાર થઈને ખેતરમાં ઊભા છે અથવા તો એને લેવાઈ ગયા પછી ઢગલામાં પડ્યા છે, એ તમામ પર આ માવઠું માર બનીને આવ્યું, જેમાં સૌથી વધારે નુકસાન ઘઉં, ધાણા, જીરું, ચણા અને એરંડા, રાયડા જેવા પાકોને થયું છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે અમારી વાત પણ સરકાર સાંભળે. ધારીથી ટીનુ લાલ્યા, સાવરકુંડલાથી દશરથસિંહ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારત, પણ વર્તમાનમાં ભારત કેટલું લોકતાંત્રિક છે તેને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. અને આ બધું માત્ર દેશની ધરતી નહીં, વિદેશની ધરતી પરથી પણ આવી રહ્યું છે. જોકે નેતાઓના બોલની કિંમત કેટલી હોય છે તે નથી સમજી શકાતું, કારણ કે એક જ દિવસમાં નેતાઓના શબ્દો અને તેમનો અર્થ પણ બદલાઈ જાય છે. કંઈક આવું જ કર્યું રાહુલ ગાંધીએ. જોઈએ આ વિશેષ અહેવાલ. વિશ્વની સૌથી મોટી લોકશાહીને લઈને જે દેશ અને વિદેશની ધરતી પરથી રાજકીય ઘમાસાણ મચ્યું છે, સામસામા વાર પલટવાર થઈ રહ્યા છે, શબ્દો બોલાઈ રહ્યા છે અને બદલાઈ રહ્યા છે. કેમ્બ્રિજમાં ચીનને શાંતિપ્રિય અને પ્રકૃતિલક્ષી દેશ ગણાવનારા રાહુલ ગાંધીના બોલ પાછા બદલાઈ ગયા.
હજુ તો થોડા દિવસ પહેલા કેમ્બ્રિજમાં તેમણે ચીનના ભરપૂર વખાણ કરતા તેને શાંતિપ્રિય દેશ ગણાવ્યો હતો અને આજે કેમ્બ્રિજથી લગભગ 100 કિલોમીટર દૂર લંડનમાં ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનના ઇન્ડિયા ઇનસાઇટ્સ પ્રોગ્રામમાં રાહુલે કહ્યું ભારતે ચીનથી સાવધ રહેવાની જરૂર છે તે સરહદ પર ખૂબ જ સક્રિય અને આક્રમક છે ચીન પ્રકૃતિ સાથે જોડાયેલું છે જ્યારે તેનાથી વિપરીત પશ્ચિમ પોતાને પ્રકૃતિથી ઉપર સમજે છે એટલે મારું માનવું છે કે ચીન શાંતિમાં વધુ રસ ધરાવશે ચીન સરહદે જે કરી રહ્યું છે તેના માટે હું વારંવાર કહેતો રહ્યો છું કે ભારતે ખૂબ સતર્ક રહેવાની જરૂર છે ચીન આક્રમક રીતે વર્તી રહ્યું છે અને આપણે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે ચીનને શાંતિપ્રિય દેશ ગણાવવા પર ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી વિદેશની ધરતી પર ભારતનું અપમાન કરે છે અને ચીનના વખાણ કરે છે જેના જવાબમાં તેમણે કહ્યું મેં ક્યારેય મારા દેશનું અપમાન કર્યું નથી હું આવું ક્યારેય નહીં કરું જ્યારે તેઓ કહે છે કે 70 વર્ષમાં કંઈ થયું નથી તો શું તે દરેક ભારતીયોનું અપમાન નથી ભારતમાં ભાજપની કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવનારા પર હુમલો કરવામાં આવે છે આવું જ કંઈક બીબીસી સાથે થયું છે અમે એક તરફ રાહુલ ગાંધી ભારતમાં લોકતંત્ર ખતરામાં હોવાનું કહી લોકશાહીની જગ્યાએ તાનાશાહી ચાલતી હોવાની વાત કરી રહ્યા છે તો બીજી બાજુ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ પર પણ ઘમાસાણ મચ્યું છે મનીષ સિસોદિયાની ધરપકડને લઈને વિપક્ષના 9 નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે જેમાં લખવામાં આવ્યું છે મનીષ સિસોદિયાની ધરપકડ અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ દર્શાવે છે કે ભારત લોકતાંત્રિક દેશમાંથી તાનાશાહી શાસનમાં બદલાઈ રહ્યો છે 2014થી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પર દરોડા તેમની સામેના કેસ અને તેમની ધરપકડમાં વધારો થયો છે પત્ર લખનાર નેતાઓમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બંગાળના સીએમ મમતા બેનર્જી બીઆરએસ ચીફ કે ચંદ્રશેખર રાવ પંજાબના સીએમ ભગવંત માન આરજેડી નેતા તેજસ્વી યાદવ અને નેશનલ કોંગ્રેસના નેતા ફારૂક અબ્દુલ્લા એનસીપી ચીફ શરદ પવાર શિવસેના ઠાકરે ગ્રુપના ચીફ ઉદ્ધવ ઠાકરે સમાજવાદી પાર્ટી ચીફ અખિલેશ યાદવનો સમાવેશ થાય છે વિપક્ષ દ્વારા વારંવાર ન્યાયપાલિકાને કેન્દ્ર સરકાર દ્વારા નિશાન બનાવવામાં આવતી હોવાના આરોપ લગાવવામાં આવે છે જેના જવાબમાં કાયદા મંત્રી કિરણ રિજિજુએ પણ ઈશારા ઈશારામાં મોટી વાત કહી દીધી તેમણે કહ્યું કે We Indians are in a heroic democracy. That is why we proudly claim that we are the mother of the democracy in the world. આમ દેશમાં કેટલી લોકશાહી છે અને કેટલી નહીં તેને લઈ વિપક્ષ અને સત્તાપક્ષ દ્વારા સામસામા વાર પલટવાર થઈ રહ્યા છે પણ દેશને લોકશાહી બનાવી રાખવા અને ટકાવી રાખવામાં આ રાજકીય પક્ષોએ જ બંધારણીય મૂલ્યો અને દેશના સન્માનનું જતન કરવું પડશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ